કચ્છમાં મેઘ મહેર બાદ ભુજના કેટલાક વિસ્તારોમાં ગટરની સમસ્યા ઉદ્ભવી છે, ત્યારે ભુજ સુધરાઈ દ્વારા જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિવેડો લાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. મેઘ મહેર બાદ ભુજ શહેરમાં અનેક સમસ્યાઓ પણ ઉદ્ભવી છે. ભુજ શહેરની અંદર વરસાદ પછી ઘણી જગ્યાએ ગટરની સમસ્યા ઉદ્ભવી છે. જે તે જગ્યાએ ગટરની લાઈન બેસી ગઈ હતી, ત્યારે તે બાબતે લોકોની ઉઠતી ફરિયાદોને ટાંકીને સુધરાઈ દ્વારા કામ હાથ ધરાયું હોવાની વિગતો મળેલ છે. યોગ્ય યોજના પ્રમાણે લાઈનોનું કામ ચાલુ કરાયું છે. જે જગ્યાએ ગટરની સમસ્યા છે ત્યાં ડ્રેનેજની વ્યવસ્થા પણ કરાઈ છે. જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિવેડો લાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. અત્યારે જે દબાણની નોટિસ ચાલુ છે, ત્યારે એવી જ રીતે ભુજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સૌ વેપારીઓને જે પણ કચરો છે તે ગટરમાં નાખે અને પોતાનું ડસ્ટબિન રાખે અને એનું યોગ્ય જગ્યાએ નિકાલ કરે એવી નોટિસો પણ પાઠવાશે. પહેલી વખત નોટિસ આપ્યા પછી બીજી વખત પણ નોટિસ ફટકારવામાં આવશે અને જો તે નહીં થાય તો દંડ પણ ફટકારાશે. અત્યારે ભુજ શહેરની અંદર વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ડ્રેનેજ લાઈનના પ્રોબ્લેમ થયા. જે જગ્યાએ લાઈન બેસી ગઈ હતી એ લાઈનનું યુદ્ધના ધોરણે આપણે કામ કરાવી અને ચાલુ કર્યું છે. પરંતુ આ ભૂકંપ પછીની નાખેલી લાઈનો છે અને ઘણી બધી જગ્યાએ લાઈનો બેસી ગયા છે અને અત્યારે જે જગ્યાએ પ્રોબ્લેમ છે એના માટે અમે ડ્રેનેજની વ્યવસ્થા અલગથી બેસાડી છે. એના માટે એક વોર્ડ અને એક અમારી ટીમ હશે. એના માટે 5 અમે અલગથી નવા મશીન લઈએ છીએ ગાળા કાઢવા માટેના. એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને ટેન્ડર પણ આજે આવી ગયા છે. ટેન્ડર આજે બપોર પછી ખોલી એને વર્ક ઓર્ડર આપી દેશો અને મશીન જલ્દીથી જલ્દી ભુજ શહેરમાં આવી જાય અને આપણે જે સમસ્યા છે એ તાબડતોબ દૂર થાય એવા અમારા પ્રયત્ન છે. અત્યારે જે પ્રમાણે દબાણની નોટિસ પાઠવવાનું ચાલુ છે, એવી જ રીતે ભુજ શહેરમાં અલગ અલગ જગ્યાએ સૌ ધંધાર્થીઓ નાસ્તાવાળાને પણ નોટિસ પાઠવવાનું શરૂ કર્યું છે અમે, કે એમની હાથલારીનો જે પણ હેઠવાળ કે કચરો છે એ ગટરમાં ન નાખે અને એ પોતાનું ડસ્ટબિન રાખે, એનો યોગ્ય જગ્યાએ યોગ્ય એનો નિકાલ કરે કચરાનો, એવી પણ અમે એમને નોટિસ પાઠવી છે. અને પહેલી વખત એક વખત નોટિસ આપ્યા પછી જો નહીં સમજે તો એને દંડની પણ પ્રક્રિયા થશે અને એ જે તે જગ્યાએ હેઠ ન નાખે એ નાખશે તો એ દોષિત થશે. એક વખત, બે વખત અને ત્રીજી વખતથી ત્યાંથી લારી ઉપાડી લેવામાં આવશે.